नमस्कार मित्रों, आ अंग्रेजीना नवमा वीडियो में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, जयरे हूँ नानो हतो अथवा आ मुश्किली तमारी पण हशे, मने मारा साहेबे कीधुं हतुं के धना 34 नियमों याद राखो अने अमे बधा आखी रात गोखणपट्टी करी। अने आप बधा तो जाणो छो कि जेने न आवडतुं एने साहेबो पहेला पूछता होय छे। हूँ छेल्ली बेच पर हतो अने साहेबे मने पूछ्यू कि तू ज जवाब छे आप, हूँ जवाब न आपी शक्यो अने परिणामे साहेबनो मार पड्यो। અને તે દિવસે રાત્રે જે મનોમંથન થયું એમાંથી ફૂટી એક અનોખી ધની વાર્તા। મિત્રો, ખૂબ અંગત રીતે આ વાર્તા મારી સાથે જોડાયેલી હોવાથી આ વાર્તા આપ સૌને ગળે ઉતરી જશે, એટલું જ નહીં પણ ધના 34 એ 34 નિયમ તમે ચપટી વગાડતા યાદ રાખશો એની હું તમને અહીંથી પૂરેપૂરી ખાતરી આપું છું। શું છે આ વાર્તા અને એમાં કેવી રીતે સમાવિષ્ટ થઈ જાય છે ધના 34 નિયમો, તો ચાલો પહેલાં જોઈએ ધની વાર્તા અને ત્યારબાદ છે એના લખીએ 34 એ 34 નિયમો। મિત્રો, આ શબ્દો ઉપરથી વાર્તા બને છે અથવા ઊંધું કહો વાર્તા પરથી શબ્દો બને છે। એકવાર અમે 7 મિત્રો છે એ ભેગા થયા અને 7 મિત્રોએ નક્કી કર્યું કે અમારે જગતના 7 ખંડ ફરવા છે, જગતની શ્રેષ્ઠ ઇમારતો અને શ્રેષ્ઠ સંસ્થાઓની મુલાકાત લેવી છે। પણ પછી અમે રસ્તામાં થાક્યા એટલે અમે મિત્રોએ નક્કી કર્યું કે 5-સ્ટાર હોટલની અંદર અમારે રોકાવું છે। અમે 5-સ્ટાર હોટલમાં ગયા, મારા રૂમનું એટલે કે અમારા રૂમનું મેં બારણું ખોલ્યું, ત્યારબાદ મેં બારી ખોલી તો બારીની પહેલું બાજુએ સુંદર મજાની એક પર્વતમાળા હતી। એ પર્વતમાંથી સામાન્ય રીતે શું નીકળતું હોય તો કે એક નદી નીકળતી હતી, એ નદી આગળ જઈને એક બહુ મોટા મહાસાગર સમુદ્રને મળતી હતી। આ ઉપરાંત એમાં અલગ અલગ પ્રકારના બેટ, ખાડી, આ બધા જ એમાં ટાપુઓના સમૂહ, આ બધી જ રચનાઓ છે એ આવેલી હતી। અમને ટાપુઓનો સમૂહ ખૂબ ગમ્યો, અમે નક્કી કર્યું કે આવતીકાલે આપણે આ ટાપુઓનો સમૂહ જોવા જવું છે। અમને બધાએ ના પાડી કે ત્યાં નહીં જતા કારણ કે નિર્જન ટાપુ છે, એટલે અમારી ઉત્સુકતા બેવડાણી અને અમે ત્યાં ગયા। તો ત્યાં બીજા દિવસે અમે જે નક્કી કર્યું હતું કે અમારે જવું છે એટલે અમે ગયા, તો ત્યાં એક સમૂહ દેશના વડાપ્રધાન છે ત્યાં હતા। અમને આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે લોકોએ તો એવું કહ્યું હતું કે આ નિર્જન ટાપુ છે, તો આ સમૂહ દેશના વડાપ્રધાન ક્યાંથી આવ્યા? એમણે એવું કહ્યું કે મને મારા દેશના લોકોએ એક પ્રયોગ કરવા માટે મોકલ્યો છે, આ પ્રયોગ અંતર્ગત 10 વર્ષ સુધી મારે સનાતન પદાર્થો વચ્ચે, શ્રેષ્ઠ પદાર્થો વચ્ચે એકલા રહેવાનું છે, કોઈને મળવાનું નથી, કોઈની સાથે વાત કરવાની નથી, ફોનનો ઉપયોગ કરવાનો નથી। એટલે અમે કીધું તમે અમને તો મળ્યા, તો કે તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે આજે મારા છે એ 10 વર્ષ છે એ પૂરા થાય છે। પણ મેં કીધું તો તમે અહીંયા કરો છો શું? ત્યારે એણે એવું કહ્યું કે હું અહીંયા પુસ્તકો વાંચું છું, સામયિકો વાંચું છું, મને કંટાળો આવે તો છાપાઓ વાંચું છું, ધર્મગ્રંથો વાંચું છું। મેં કીધું આ બધાથી પણ કંટાળો આવે તો સંગીતના સાધનો સરસ મજાના વગાડું છું અને એનાથી પણ કંટાળો આવે તો આ સુંદર મજાનો કૂતરો પાડ્યો છે એની સાથે રમું છું, એ કૂતરો સાથે લઈને આવ્યો છું। મને પાછું આશ્ચર્ય થયું, મેં કીધું કૂતરો જ શું કામ? ત્યારે એણે કીધું કે કૂતરાની સમગ્ર જાતિ વફાદાર છે, મને માણસ કરતાં કૂતરા વધુ ગમે છે। પણ મને આશ્ચર્ય એ વાતનું થયું, મેં કહ્યું અહીંયા તો ગઈકાલનું છાપું છે, અહીંયા તો આ મહિનાના તાજા મેગેઝિન્સ છે, આ ક્યાંથી આવ્યા? એટલે એણે મને તરત જ દરિયા પાસે લઈ જઈને કીધું કે આ દરિયાની પેલે પાર મારો સમૂહ દેશ છે, ત્યાં રેલવે લાઇન છે, ત્યાંથી બધી રેલવે આવે, પછી માનવરહિત જહાજમાં અહીંયા સુધી આ ટાપુ સુધી અલગ અલગ પ્રકારના છે એ સામયિકો મેગેઝિન્સ રોજે રોજના આવી જાય, આ આખી સગવડતા છે, કોઈ માણસ ન આવે। હવે આ 10 વર્ષથી કે મારે પૂરા થયા છે એટલે તમે જોજો મને કેટલાય અલગ અલગ જાતિઓના લોકો મળવા આવશે, અને ખરેખર વિમાનમાં બધા લોકો મળવા આવવા મળ્યા, બધા હાથ જોડીને ઊભા રહ્યા કે બાબા કંઈ ઉપદેશ આપો, એટલે બાબાએ છે ઉપદેશ આપ્યો, આમ જુઓ તો જિંદગી રણ છે અને આમ જુઓ તો નહેર, આમ જુઓ તો જિંદગી રણ છે અને આમ જુઓ તો જિંદગી નહેર, બધી બેંક આપણા બાપની ને આપણે તો લીલા લહેર, આવી છે એણે સુંદર મજાની છે પંક્તિ કીધી। અને એણે એકની એક વાત બે વાર અમને કીધી, એણે કીધું કે આ જેટલું ઝડપથી તમે સમજશો એટલું ઝડપથી તમારું કલ્યાણ થશે, એટલે હું તમને એકની એક વાત બે વાર કહું છું। અને એણે પછી અંતે એમ કીધું કે તમે બધા હવે આજથી એક ખાસ ઓળખ ધરાવો છો, તમે બધા આજથી મારા અનુયાયી છો, અમે બાબાને પગે લાગી અને પછી અમારી હોટલ તરફ જવા માટે ઉત્તર દિશા તરફ રવાના છે એ થયા। તો મિત્રો, આ સુંદર મજાની વાર્તા અને એની અંદર જુઓ બધા જ નિયમો છે એ આવી ગયા। હવે આપણે જોતા જઈએ કઈ રીતે, તો પહેલાં અમે 7 મિત્રો શું કરવા નીકળ્યા, તો અમે 7 મિત્રો 7 ખંડ ફરવા નીકળ્યા। તો ખંડના નામ પહેલાં હંમેશા એ ધ આવે,
બીજી વાત, હવે આપણે જોઈએ શ્રેષ્ઠ ઇમારતો. શ્રેષ્ઠ ઇમારતો તો અમે નક્કી કર્યું હતું શ્રેષ્ઠ ઇમારતો જોવી, તો શ્રેષ્ઠ ઇમારતોના નામ આગળ ધ આવે. પછી અમે નક્કી કર્યું હતું કે અમારે શ્રેષ્ઠ સંસ્થાઓ જોવી છે, તો એના નામ પૂર્વે ધ આવે. ફાઇવ સ્ટાર હોટલમાં અમે રોકાયા, તો એના નામ પહેલા, ફાઇવ સ્ટાર હોટલના નામ પહેલા ધ આવે. દૂર બારીની બાર એક પર્વતમાળા દેખાતી, તો પર્વતમાળા હોય તો ધ આવે. દાખલા તરીકે ધ હિમાલયાસ. ત્યાંથી એક નદી નીકળતી, તો નદીના નામ પહેલા ધ આવે, ધ ગંગા. ત્યાર પછી સમુદ્રના નામ પહેલા ધ આવે, દાખલા તરીકે ધ ઇન્ડિયન ઓશન. બેટના નામ પહેલા ધ આવે, દાખલા તરીકે ધ પીરમ બેટ. ખાડીના નામ પહેલા ધ આવે, ધ બે ઓફ બેંગાલ. ટાપુઓના સમૂહ હોય તો ધ આવે, એકલો ટાપુ હોય તો ન આવે, દાખલા તરીકે ધ આંદામાન્સ એન્ડ નિકોબાર. ત્યાર પછી બીજા, એટલે કે ક્રમવાચક, બીજા દિવસે મેં જવાનું નક્કી કર્યું, ક્રમવાચક શબ્દ હોય તો એની પહેલા ધ આવે, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ, ધ થર્ડ, ધ ફોર્થ. નિશ્ચિત હોય કોઈ પણ વસ્તુ એની આગળ ધ આવે, દાખલા તરીકે ધ મંક હુ સોલ્ડ હિઝ ફેરારી. સમૂહ દેશ આગળ ધ આવે, એકલા દેશ આગળ ના આવે, ધ ઇન્ડિયા ના કહેવાય, પણ ધ યુ એ ઈ, ધ યુ એસ એ. ત્યાર પછી વડાપ્રધાન જેવા અગત્યના હોદ્દા હોય તો ધ આવે, દાખલા તરીકે ધ પીએમ. દેશના લોકો આગળ ધ આવે, દાખલા તરીકે ધ ઇન્ડિયન્સ, ધ જાપાનીઝ, ધ ચાઇનીઝ. અમે એ સનાતન પદાર્થો વચ્ચે રહેવાના હતા, સનાતન પદાર્થોની આગળ ધ આવે, ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ અર્થ. ત્યાર પછી શ્રેષ્ઠ એટલે કે સુપરલેટિવ ડિગ્રી આગળ ધ લાગે, ધ બેસ્ટ, ધ વર્સ્ટ. ત્યાર પછી એણે એવું કહ્યું કે હું પુસ્તકો વાંચું છું, પ્રખ્યાત પુસ્તકો આગળ ધ લાગે, દાખલા તરીકે ધ વેસ્ટલેન્ડ. સામિકો આગળ છે એ ધ લાગે, દાખલા તરીકે ધ આઉટલુક, ધ ટાઈમ્સ. પ્રખ્યાત છાપાઓ આગળ ધ લાગે, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધર્મગ્રંથો આગળ ધ લાગે, ધ બાઇબલ, ધ ગીતા. સંગીતના સાધનો આગળ ધ લાગે, ધ સિતાર, ધ તબલા. કૂતરો, પણ સમગ્ર જાતિની વાત હોય તો ધ લાગે, કઈ રીતે? તો દાખલા તરીકે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. અહીંયા સમગ્ર જાતિની વાત છે એટલે કૂતરા પહેલા ધ લગાડવું પડે. રેલવે લાઈન આગળ ધ લાગે, ધ શતાબ્દી એક્સપ્રેસ. જહાજના નામ આગળ ધ લાગે, ધ ટાઇટેનિક, ધ વીજળી. અલગ અલગ જાતિઓ આગળ ધ લાગે, દાખલા તરીકે ધ પિગમીઝ, એક પ્રકારની પીળી જાતિ જેના ચામડીનો કલર પીળો છે. વિમાનોના નામ પહેલા ધ લાગે, ધ ઇન્ડિયન એરલાઇન્સ. રણ પહેલા ધ લાગે, દાખલા તરીકે ધ સહારા, ધ ગોબી. નહેરના નામ પહેલા ધ લાગે, દાખલા તરીકે ધ પનામા, ધ સુએઝ. ત્યાર પછી બેંકના નામ આગળ ધ લાગે, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,
એકની એક વાત બે વાર કરો ત્યારે છે એ ધ લાગે. એકની એક વાત બે વાર કરો ત્યારે, માનો કે પહેલા મેં કહ્યું ધેર ઇઝ અ બુક, હવે એની બીજી વાર વાત કરીએ ધ બુક ઇઝ નાઇસ, તો બીજી વાર એને ધ લાગશે. પહેલી વાર છે અનિશ્ચિત હતી, બીજી વાર કેવી બની ગઈ નિશ્ચિત. તો એકની એક વાત બે વાર કરો ત્યારે છે એ ધ લાગે. બીજું, જેટલું ઝડપથી, એટલે જેટલું ઝડપથી તમે સમજશો એટલું ઝડપથી કર્યા ને તમારું થશે. તો ડબલ કમ્પેરિઝનમાં ધ લાગે, દાખલા તરીકે ધ મોર યુ ગેટ, ધ મોર યુ વોન્ટ. ત્યાર પછી તમે બધા મારા અનુયાયીઓ, ખાસ ઓળખ માટે ધ લાગે, ધ બોય ઇન, ધ બોય ઇન અ વ્હાઇટ શર્ટ ઇઝ રાહુલ. એટલે કે સફેદ શર્ટમાં જે છોકરો છે તે રાહુલ છે, અને દિશા ઉત્તર દિશા, પણ અહીંયા દિશાના નામને ધ લાગે, દાખલા તરીકે ધ સાઉથ, ધ નોર્થ. તો મિત્રો જો એક વાર્તાની અંદર 34 નિયમ આવી જતા હોય તો મને એવું લાગે છે કે આ વાર્તા આપણે યાદ રાખી લેવી જોઈએ. ફટાફટ રીકેપ લઈએ. સાત મિત્રો સાત ખંડ જોવા ગયા, શ્રેષ્ઠ ઇમારતો સંસ્થાઓ જોઈ, થાયકા ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા, એક પર્વતમાળા દેખાણી, એમાંથી નદી નીકળતી હતી જે સમુદ્રને મળતી હતી, એ બેટ અને ખાડીની રચના કરતી હતી, એમાં એક ટાપુઓનો સમૂહ હતો. બીજે દિવસે નક્કી કરીને અમે ફરવા ગયા, ત્યાં સમૂહ દેશના એક વડાપ્રધાન હતા, એના દેશના લોકોએ મોકલ્યા હતા. સનાતન પદાર્થોને શ્રેષ્ઠ વચ્ચે રહેવાનું હતું, કંટાળો આવે તો પુસ્તકો સામયિકો છાપાને ધર્મગ્રંથ વાંચવાના હતા, સંગીતના સાધનો વગાડવાના હતા, કૂતરાની સમગ્ર જાતિ વફાદાર હોય એટલે ત્યારે રહેવાનું હતું. આગળ રેલવે લાઈન હતી, એમાંથી એક માનવ રહિત જહાજ આવતું હતું. પછી તો 10 વર્ષથી અલગ અલગ જાતિના લોકો વિમાનોમાં બેસીને મળવા મળ્યા. બાબાએ ઉપદેશ આપ્યો, આમ જુઓ તો જિંદગી રણ, આમ જુઓ તો નહેર, આમ જુઓ તો બધી બેંક આપણા બાપની, આપણે લીલા લહેર. એકની એક વાત બે વાર કરીને કીધું, જેટલું ઝડપથી સમજશો એટલું ઝડપથી કલ્યાણ થશે, ડબલ કમ્પેરિઝન. પછી કીધું તમે બધા મારા અનુયાયીઓ જે એને આપણને ખાસ ઓળખ આપીને, પછી અમે અમારી હોટલ એટલે ઉત્તર દિશા તરફ જવા માટે રવાના થયા. તો મિત્રો બહુ સરસ રીતે આ ચાર્ટ અને વાર્તા આત્મસાત કરી લો એટલે ધનો ધ એન્ડ. નમસ્કાર.